અસલામવાલકુમ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ આઈ એમ ફઝીલા પારીખ ફ્રોમ એમ ઇ ગંગાટ મેમોરિયલ પ્રાઇમરી સ્કૂલ ઉમરવાડા સ્ટુડન્ટ્સ ટુડે વિલન યુનિટ ફોર યુનિટ વન વોટ ઇઝ ઇન ધીઝ યુનિટ આ યુનિટમાં શું છે એક્ટિવિટી ફોર યુનિટ વનની એક્ટિવિટી ફોર જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ટિવિટી ફોરમાં શું આપ્યું છે તે આપણે જોઈએ એક્ટિવિટી ટુનું ચિત્ર જોઈને જોડીમાં કાર્ય કરો ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો જુઓ એક્ટિવિટી ટુમાં અહીંયા તમને ચિત્ર આપવામાં આવ્યું છે જે આપણે આગળ કરી ગયા છે એક્ટિવિટી ટુ બરાબર તો અહીંયા શું આપ્યું છે જુઓ અહીંયા આ તમને ચિત્ર આપ્યું છે ને આયરું તો તેના આધારે તમારે શું કરવાના છે પ્રશ્ન બનાવવાના છે અને તે પ્રશ્ન તમારે લખવાના છે બરાબર ચાલો તો આપણે અહીંયા તમને થોડા આપ્યા છે તે આપણે જોઈએ આર ઢેર ફાઇવ કાર્સ ઇન ધ પિક્ચર તે પિક્ચરમાં કેટલી પાંચ ગા પાંચ ગાડીઓ છે તો તમે જોયું છે ઉપર ચિત્રમાં કે કેટલી ગાડી છે પાંચ ગાડી છે ને તો તમારો ઉત્તર કઈ રીતે લખાશે યસ ધેર આર હા ત્યાં છે બરાબર પછી શું છે આર ઢેર થ્રી કાર્સ ઇન ધ પિક્ચર શું તે પિક્ચરમાં ત્રણ ગાડી છે તો તમારો જવાબ નામાં કઈ રીતે લખાશે નો ઢેર આરંઠ એટલે કે ના તેમાં પાંચ ત્રણ નથી બરાબર તો તેવી જ રીતના અહીંયા તમને થોડા બીજા પ્રશ્ન પૂછ્યા છે તેનો જવાબ તમારે યસ અથવા તો નોમાં આપવાનો છે તે ચિત્રના આધારે બરાબર ચાલો જુઓ પહેલો પ્રશ્ન આર ઢેર ફાઇવ ફ્લાવર્સ ઇન ધી પિક્ચર શું પિક્ચરમાં પાંચ ફ્લાવર્સ છે તો આપણો જવાબ શું આવશે યસ ઢેર આર તો આપણે શું લખીશું યસ ઢેર આર આ રીતે લખાશે ને આપણાથી પછી બીજો જુઓ આર ઢેર સા એટ બનાનાસ ઇન ધ પિક્ચર શું તે પિક્ચરમાં આઠ બનાના છે ગળજો તમે તમારા પુસ્તકના અંદર કેટલા બનાના છે તે ગળજો બરાબર તો શું તે તેની અંદર આઠ બનાના છે એવું તમે જોયું હતું ને તો કેટલા બનાના છે કાઉન્ટ કાઉન્ટ કરો ગણીને જોઈ લ્યો કેટલા બનાના છે તે બરાબર આઠ બનાના છે ને તેમાં તો આપણો જવાબ શું આવશે યસ ઢેર આર બરાબર આ રીતે આપણે જવાબ આપવાના છે અને નોમાં હોય તો નો ઢેર આડઅ બરાબર હવે ત્રીજો પ્રશ્ન આર ઢેર ફોર બસીસ ઇન ધ પિક્ચર શું તેમાં ચાર બસના પિક્ચરની અંદર ચાર બસ છે તો ના કેટલી બસ છે તેમાં આપણે જોઈ લઈએ ને કેટલી બસ છે ત્રણ બસ છે બરાબર તો આપણો જવાબ શું આવશે નો ઢેર આર બરાબર એટલે કે નકાર થઈ ગયો આ રીતે ઢેર આરઅન્ટ આ રીતે લખાશે બરાબર ચોથો જુઓ ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધી પિક્ચર શું પિક્ચરમાં એલિફ એલિફન્ટ છે તો આપણો જવાબ શું હશે એલિફન્ટ છે ને પિક્ચરમાં તો શું આવશે યસ ધેર આર બરાબર આ રીતે આવશે બરાબર હવે પાંચમું વાક્ય છે તે તમારે જાતે હવે પાંચમું વાક્ય છે તે તમારે જાતે બનાવવાનું છે પાંચમું વાક્ય શું છે આર ધર સિક્સ રેબિટ ઇન પિક્ચર શું ફિક્ચરમાં છ રેબિટ છે એ ઉત્તર તમારે શોધીને જાતે લખવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ટિવિટી ફાઇવ જોઈએ જો એક્ટિવિટી ફાઇવમાં શું છે જોડીમાં કાર્ય કરો ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો ઉદાહરણમાં શું છે થ્રી પેન્સિલ્સ પછી લીટી છે એન પછી લીટી છે અને બોક્સ તો આપણે એને ઢેર ઢેર વડે વાક્ય બનાવવાનું છે તો શું થશે ઢેર આર થ્રી પેન્સિલ્સ ઇન ધી બોક્સ બરાબર તો ટીવી જ રીતના અહીંયા તમને બીજા વાક્ય શબ્દ આપ્યા છે તો તમારે એના વાક્ય બનાવવાના છે ચાલો આપણે પહેલું વાક્ય જોઈએ શું છે પેન્સ ઓન ટેબલ તો આપણું વાક્ય શું બનશે ઢેર આર પેન્સ ઓબલ બનશે ને આ રીતે બીજું જુઓ અ પોસ્ટ ઓફિસ નિયર ને પોલીસ સ્ટેશન તો હવે તમારું બીજું વાક્ય શું બનશે તો કે ધેર ઇઝ એક વાક્ય છે એક વચન છે બરાબર ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ નિયર ધી પોલીસ સ્ટેશન બરાબર શું લખાશે નિયર ધી પોલીસ સ્ટેશન આ રીતે લખાશે બીજું વાક્ય તો હવે તમારું ત્રીજું વાક્ય જુઓ ત્રીજા વાક્યમાં શું છે ધ ફૂટબોલ ટીમ નિયર ઢેર કોચ તો તમે શું લખશો ધ ફૂટબોલ ટીમ ઇઝ નિયર ઢેર કોચ એટલે કે ફૂટબોલ ટીમ નિયર ઢેર કોચ બરાબર આ રીતે તમારું ત્રીજું વાક્ય લખાશે બરાબર હવે ચોથું જુઓ ચોથામાં શું છે ફોર શોપ્સ ઇન શોપિંગ સેન્ટર કેટલી ચાર દુકાનો ઇન શોપિંગ સેન્ટર તો શું વાક્ય બનશે ઢેર આર ફૂડ શોપ્સ ઇન ધી શોપિંગ સેન્ટર બરાબર આ રીતે બનશે ઇન ધી શોપિંગ સેન્ટર તમને સ્પેલિંગ આપ્યા જ છે અંદર શોપિંગ સેન્ટર બરાબર હવે પાંચમું વાક્ય જુઓ પાંચમું વાક્ય શું છે ડાન્સર્સ ઓન ધી સ્ટેજ તો ત્યાં શું વાક્ય બનશે ધ ડાન્સર્સ આર ધાન્સર્સ આર ઓન ધી સ્ટેજ બરાબર છઠ્ઠું જુઓ ફાયુ લાઇનેસીસ એન વન લાયન ઇન ઝૂ તો આપણું શું બનશે છઠ્ઠું વાક્ય ઢેર આર ફાયું લાઇનસિસ એન વન લાયન ઇન ઢી ઝૂ બરાબર આ રીતે તમારું છઠ્ઠું વાક્ય બનશે સાતમો જુઓ સેવન ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન વોલ તો શું બનશે આ વાક્ય ઢેર આર પછી સેવન ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન ધી વોલ બરાબર આ રીતે તમારું પાંચમું વાક્ય સાતમું વાક્ય બનશે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે તમારા પુસ્તકના અંદર વાક્ય બનાવવાના છે હવે આપણે એક્ટિવિટી સિક્સ જોઈશું એક્ટિવિટી સિક્સમાં શું છે એક્ટિવિટી સિક્સમાં જૂઠમાં કામ કરો નીચે એ બીસીના વાક્ય વિષય વાળ ગોઠવેલા નથી તેમને વિષય વાળ ગોઠવી ફરીથી લખો જુઓ અહીંયા એ બીસીમાં એમાં છે ગાર્ડન બીચ એ કિચન અ રેલવે સ્ટેશન સીમાં શું છે અ રેલવે સ્ટેશન એટલે કે ગાર્ડન છે કિચનના વાક્ય છે અને રેલવે સ્ટેશનના વાક્ય છે તો તમારે તેને લાઈનમાં ગોઠવવાના છે બરાબર તો જુઓ ધીઝ ઇઝ અ કિચન તો આ વાક્ય શેમાં આવશે બીમાં આવશે તો તમારે ફરી નીચે એ ગાર્ડન કરીને બી ગાર્ડ કિચન કરીને સી રેલવે સ્ટેશન કરીને લખવાનું બરાબર તો શું આવશે એમાં ગાર્ડન બીમાં કિચન તો આ પહેલું વાક્ય છે ધીઝ ઇઝ અ કિચન તો ટી શેની અંદર આવશે બીમાં તો તમારે બીના અંદર તે વાક્ય લખી દેવાનું બરાબર બીજું ધ ટ્રીઝ આર સે ડી એટલે કે ઝાડો છાયા આપે છે તો આ વાક્ય શેમાં આવશે ગાર્ડનમાં આવશે બરાબર ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધી પ્લેટફોર્મ તો આ શેમાં આવશે કિચનમાં આવશે એટલે કે બીમાં જતું રહેશે બરાબર ચોથું ધ ગાર્ડ ઇઝ જો અહીંયા તમને જગ્યા આપી જ છે બરાબર ચાલો તો આપણે લખતા જ જઈએ ધી ઇઝ ઇઝ અ કિચન તો આ વાક્ય શેની અંદર આવશે કિચનમાં આવશે બરાબર ને અહીંયા પર્મનન્ટ ઇંક નથી તેથી હું ખાલી બોલું છું અને આ રીતે તમારે તમારી પુસ્તકમાં લખવાનું છે ઢીઝ ઇઝ અ કિચન બરાબર હવે ઉપર બીજું શું છે ધ ત્રીઝ આર સેડી ડી તો એ શેમાં લખાશે તે કે એ ગાર્ડનવાળામાં લખાશે એટલે કે ધીસ ધ ત્રીસ આર શેડી બરાબર આ રીતે તમારે લખવાનું છે પછી જુઓ આપણે સમજી લઈએ ગ ગેસ સ્ટવ ઇઝ ઓન ધી પ્લેટફોર્મ તો એ શેમ આવશે કિચનમાં આવશે બરાબર તો એ વાક્ય તમારે અહીંયા કિચનમાં લખવાનું છે પછી શું છે ધ ગાર્ડ ઇઝ નિયર ધી ગેટ ગાર્ડ નજી ગેટની નજીક છે તો એ ક્યાં આવશે કે રેલવે સ્ટેશનમાં આવશે બરાબર તો એ સૌ આપણે રેલવે સ્ટેશનમાં અહીંયા સીમાં લખવાનો છે હવે બીજા જુઓ ડીઝ ઇઝ અ રેલવે સ્ટેશન તો આ વાક્ય પહેલું આવશે તમારું સેનેઅન્ડર રેલવે સ્ટેશનમાં કે ડીઝ ઇઝ અ રેલવે સ્ટેશન બરાબર હવે બીજું વાક્ય જુઓ શું છે ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ તો એ શેમાં હોય આપણા કિચનમાં તો આપણે એ લખવાનો લખવાનું બીમાં બરાબર પછી જુઓ ધ ફ્લાવર્સ આર બ્યુટિફુલ તો એ શેમાં આવશે ઓપ્શન એમાં એટલે કે એ વિભાગમાં આવશે ગાર્ડનમાં બરાબર પછી જુઓ ધ પેસેન્જર્સ આર ઓન ધી પ્લેટફોર્મ તો પેસેન્જર પ્લેટફોર્મ ઉપર છે તો એ રેલવે સ્ટેશન પર આવશે તો તમારે એ સેમાં લખવાનો વિભાગ સીમાં બરાબર હવે જુઓ ધી ઇઝ અ ગાર્ડન તો એ અહીંયા આપી જ દીધેલું છે લખેલું જ છે તમારા ઓપ્શન એમાં એ વિભાગમાં બરાબર પછી ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ તો એ ટાઈમ ટેબલ શેનું આવે કિચનનું ટેબલ આવે ના ગાર્ડનનું ટેબલ આવે ના તો શેનો આવે રેલવે સ્ટેશનનો બરાબર તો એ શેમાં લખાશે આપણું ઓપ્શન સીમાં વિભાગ સીમાં બરાબર હવે જુઓ ધ ડીસીસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ પ્લેટો વાસણો ડાઇનિંગ ટેબલ ઉપર છે તો એ શેની અંદર આવશે કિચનમાં બરાબર કેમ કે ડીસો અને પ્લેટોને બધું તો શેની અંદર હોય કિચનમાં જ હોય પછી શું છે ધ પ્લાન્ટ્સ આર સ્મોલ તો એ શેમાં આવશે વિભાગ એમાં બરાબર તો આ રીતે તમારે એક્ટિવિટી સિક્સમાં એ બી સીના જે વિષયવાળ વાક્યો છે તેને ગોઠવીને લખવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ટિવિટી સાત જોઈએ જુઓ એક્ટિવિટી સાતમાં શું છે કે નીચે ફાર્મનું ચિત્ર આપેલું છે તે જુઓ અહીંયા તમારું શેનું ચિત્ર છે ફાર્મનું ફાર્મ એટલે કે ખેતર બરાબર દેખાઈ રહ્યું છે ને તમને કે ફાર્મનું ચિત્ર છે જુઓ ચિત્રમાં શું છે ગાયો છે મતલબ બુલોક્સ એટલે કે બઢદ છે જે ઝરણા નીચે બેઠેલા છે વુમન્સના માથા ઉપર શું છે ઓન હર હેડ માટલું છે પોટ છે બરાબર પછી શું છે અહિયાં કૂવો છે કૂવા માટે પાણી છલકાઈ રહ્યું છે ટ્રેક્ટર છે છે ને પછી બીજું શેનું ઝાડ છે મેંગોના ઝાડ છે તો મેંગોના ઝાડ એ જુઓ આ મેંગોનું ઝાડ ને તેના ઉપર કોણ છે મેંગો છે ને આ મેંગોના ઝાડ પર અને તેના ઉપર એક પક્ષી બેઠું છે બરાબર અને બાળકો આ રહ્યા બાળકો બાળકો શું કરી રહ્યા છે ટેક્ટરના પાસે ઊભેલા છે નિયર ટી ટ્રેક્ટર બરાબર તો આપણે આ રીતે અહીંયા આ અહીંયા તમને આપ્યું છે ચિત્રના આધારે નીચેની વિગતો ભરવાની છે તો જુઓ શું છે ધીસ ઇઝ અ ફાર્મ ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ ધ બ્લુક્સ આર શું આવે અંડર ધત્રી આવે કે ઇન ધત્રી આવે શું આવે અંડર ઢી થ્રી એટલે કે બળદ ઝાડના નીચે બેઠા છે ધ વુમન્સ હેઝ અ પોટ શું આવે એના માથા ઉપર છે તો શું અપડાય ઓન તો ઓન હર હેડ એટલે કે વુમનના માથા ઉપર પોટ છે ધેર આર મેંગોઝ શું આવે ઓન નિયર શું આવે ખાલી જગ્યા ત્રી તો શું આવશે ઓન ધી ત્રી ઝાડ ઉપર મેંગો છે ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ ખાલી જગ્યા અ ટેક્ટર તો શું આવશે નિયર ઢી ટેક્ટર બરાબર તો આ રીતે તમારી એક્ટિવિટી સેવન ચિત્રના ઉપરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે તે તમે આ રીતે પૂરી શકો બરાબર હવે આપણે એક્ટિવિટી આજ જોઈએ એક્ટિવિટી આઠમાં શું છે તમારા શિક્ષક તમારા વર્ગખંડની વસ્તુઓ બતાવતા જઈ અંદાજે પંદર વાક્ય પંદર વાક્યોમાં વર્ગખંડનું વર્ણન કરશે તે સાંભળો શિક્ષક તે વાક્યો બોર્ડ પર લખશે તેમાંથી કોઈ પણ પાંચ વાક્યો અહીં લખો તમે લખેલા વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો જુઓ વિદ્યાર્થી મિત્રો તમે આજે અહીંયા તમને ખાલી જગ્યા આપી છે હું અહીંયા વાક્ય બોલું છું પંદર વાક્ય બોલું છું તેમાંથી તમારે કેટલા વાક્ય લખવાના છે મિનિમમ પાંચ વાક્ય અહીંયા આ જગ્યા ખાલી છે તેમાં લખવાના છે જે ક્લાસરૂમના અંદર હોય તેના આધારે હું વાક્ય અહીંયા બોલું છું બરાબર ચાલો પહેલું વાક્ય ધેર આર બેન્ચિસ ઇન ધ ક્લાસરૂમ The benches are brown. There is one door. There are three windows. There is a blackboard. There is a cupboard near the blackboard. There are books. In the cupboard. There is a table near the blackboard. There are books on the table. There is a chair near the table. There is a dustbin near the blackboard. There are charts on the wall. ધેર ઇઝ અ ક્લોક ઓન ધી વોલ ધેર ઇઝ અ કેલેન્ડર અંડર ધી ક્લોક ધેર ઇઝ અ ફેન ઇન ધી ક્લાસરૂમ વિદ્યાર્થીઓ મેં અહીંયા તમને પંદર વાક્યો કહ્યા છે એમાંથી આ જે જગ્યા છે તેમાં પાંચ વાક્યો તમારે લખવાના છે બરાબર અહીંયા આપણી એક્ટિવિટી એટ પૂર્ણ થાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો